नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે ઉપૃતા। નજર કરીએ મુખ્ય સમાચારો પર। મુંબઈમાં ટેસ્ટમાં ભારતની શાનદાર જીત। ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું। ન્યૂઝીલેન્ડ સામે 1-0 થી ભારતે શ્રેણી જીતી। મુંબઈ ટેસ્ટમાં ભારતની શાનદાર જીત। ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું। ન્યૂઝીલેન્ડ સામે 1-0 થી ભારતે શ્રેણી જીતી છે। જયંત યાદવ અને અશ્વિને 4-4 વિકેટ લીધી। मुंबई टेस्ट में भारत की शानदार जीत है। भारत न्यूजीलैंड ने 372 रन की हराव। गुजरात में ओमिक्रॉन की एंट्री बाद तकेदारी वधाराई। राजकोट की शालाओं में एसओपी नु पालन करने आदेश करवामां आव्या छे। कोरोना गाइडलाइन चुस्तपणे पालन करने पण सूचना अपाई छे। राजकोट स्वनिर्भर संचालन महामंडळे आ अंगेनी सूचनाओ आपी छे। जिल्लानी तमाम स्वनिर्भर शालाओं ने आदेश करायो। ओमिक्रॉन थी डरवा करता सावचेतीना पगला भरवा पर सूचना आपवामां आवी छे। अत्यारे ओमिक्रॉन ना मुद्दे खूब ज गंभीरता लेवाई रही छे। खास करीने शालाओं में संपूर्ण तकेदारी ना पगला लेवाई रह्या छे। विद्यार्थीओ अने वालीओ में पण घणी चिंता छे, परंतु अमे चोक्कस खातरी आपीए छीए के पूरी संभाळ बाळकोनी लेवामां आवे छे। एमनुं पण स्क्रीनिंग थई रह्युं छे। एमने डेली जे टेम्परेचर थी कंईक ने कंईक जो तकलीफ होय तो घरे पण मोकली देवामां आवे छे। पण अत्यार सुधी एवा कोई किस्सो ध्यानमां नथी आव्यो के कोई गंभीरता बाळकोमां देखाणी नथी। छतांय शाळा संचालक मंडळ अने दरेक शाळा खूब ज संभाळ बाळकोनी लई रही छे अने एसओजीनुं संपूर्ण पालन अत्यारे करी रही छे। ओमिक्रॉन वेरियंट थी राज्य में फफड़ाट फैलाव छे, त्यारे राज्य सरकार तरफ थी पण कोरोना गाइडलाइन चुस्त पालन ना निर्देश आपी देवाया छे। जामनगर में ओमिक्रॉन वेरियंट थी संक्रमित थयेलो एक दर्दी सामे आवता आरोग्य तंत्र दौड़तु थयु। जामनगर में पॉजिटिव आवेला दर्दीनी हाल कोविड केर सेंटर में सारवार हेठळ छे। दर्दीना घरनी आसपासनो विस्तार पण माइक्रो कंटेनमेंट झोन में जाहेर करायो छे। आ तरफ सुरेन्द्रनगर में आफ्रिका थी परत फरेली एक व्यक्ति नो कोरोना रिपोर्ट पॉजिटिव आवता सैम्पल गांधीनगर मोकलायो छे। राज्य ना आरोग्य मंत्री ऋषिकेश पटेले दावो कर्यो कि ओमिक्रॉन सामे लड़वा आरोग्य विभाग सक्षम छे। साथे ज राज्य में हजू पण बे शंकास्पद केस होवानो पण दावो कर्यो। केवल बे के त्रण केस नी अंदर एमां आरटीपीसीआर टेस्ट में ए पॉजिटिव आव्या छे। एमां एकनी ज पुष्टि थई छे ने बाकीना जे बे केस छे एने जीनम सिक्वन्सिंग में आपणो मोकली आपेल छे, જેથી કરી અને ટેસ્ટનું રિઝલ્ટ આવે ત્યારે આપણને ખબર પડે। અને આમાં પણ જે ક્વોલિટી 25 સિટી વેલ્યુ કરતાં વધારે હોય એવા આરટીપીસીઆરનું જીનોમ સિક્વન્સિંગ પ્રોપરલી થતું હોય છે। સુરતમાં નવી સિવિલ સ્મીમેર હોસ્પિટલમાં તકેદારી વધારી દેવાય છે। સિવિલની કોવિડ હોસ્પિટલના ત્રીજા માળે 83 બેડનો અલગથી વોર્ડ તૈયાર કરાયો છે। આ તરફ રાજકોટમાં ઓમિક્રોનની દહેશતના પગલે રસી લેવા માટે લોકોની ભીડ જોવા મળી। રાજકોટમાં અત્યાર સુધીમાં 131 લોકો વિદેશથી પરત ફર્યા છે, જેઓને ક્વોરન્ટીન કરાયા છે। એરપોર્ટ પર સઘન ચેકિંગ કરાતું હોવા છતાં પ્રવાસીઓ બેદરકાર જોવા મળી રહ્યા છે। રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર કોરોનાને રોકવા માટે માસ્કના અને ડિસ્ટન્સિંગ જેવા પાયાના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું। એટ રિસ્કવાળા 12 દેશમાંથી આવતા તમામ પ્રવાસીને આરટીપીસીઆર થઈ રહ્યા છે, જેઓને 7 દિવસ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે। આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી કે આ નિયમનું ભંગ કરનાર સામે ગુનો નોંધાશે। 7 દિવસ સુધી એ ઘરમાંથી બહાર ના નીકળે એ પ્રકારની આપણે વ્યવસ્થા ગોઠવી છે, પરંતુ સાથે સાથે જો એવો કોઈ પણ વ્યક્તિ આઇસોલેશનમાં હોય અને બહાર ફરતો જોવા મળશે તો એના ઉપર પોલીસ કેસ પણ થઈ શકે છે। વાયબ્રન્ટ સમિટ 2022ના પ્રચાર માટે ગુજરાતથી વિદેશ ગયેલા ડેલિગેશનને પણ આ નિયમ લાગુ પડશે અને તેઓના પણ ફરજિયાત ટેસ્ટ થશે, એટલું જ નહીં ક્વોરન્ટીન પણ થવું પડશે। વિભુ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। હાલ દેશ અને રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને ફફડાટ ફેલાયો છે, ત્યારે અમદાવાદ શહેરની જાહેર બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો પણ બેદરકાર થઈ અને ફરી રહ્યા છે। બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા પણ તેઓએ માસ્ક નથી પહેર્યા। લાલ દરવાજા વિસ્તાર અને કાળુપુર માર્કેટમાં લોકો બિંદાસ ફરતા કેમેરામાં કેદ થયા છે। લોકોને પૂછવામાં આવ્યું કે માસ્ક કેમ નથી પહેર્યું તો લોકોએ બહાના બતાવતા નજરે પડ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આપ સૌને અપીલ કરી રહ્યો છે કે સુરક્ષિત રહો અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરો। બોલો આ એ મોટો ચાલશે, આ મોસ પહેર્યા મજૂરી કર્યા કે ભાભી ભૂલ સે ગીર ગયા હોગા।
પડી ગયું ભીડમાં. હા, ભીડમાં પડી ગયું. તમને નથી ગમતું માસ્ક પહેરવું? ગભરાટ હોતી હે મેરે કો તો અંદર પ્લાસ્ટિક લગવાઈ હે મેરે ડોક્ટર સે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે અત્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારના આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીં જે પ્રકારે લોકો જોવા મળી રહ્યા છે, લોકો છે તે ખાસ કરીને અહીં માસ્ક વગર જોવા મળે છે. ન અહીં સોશિયલ ડિસ્ટન્સ છે, ન અહીં માસ્ક છે. અહીં ખાસ કરીને તંત્ર દ્વારા કોઈ સાવચેતી રાખવાના સૂચનો પણ નથી આપવામાં આવ્યા. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે અહીં અમદાવાદના લાલ દરવાજા વિસ્તાર કે જેને હંમેશા એવો વિસ્તાર કહેવામાં આવે છે કે જ્યાં ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ને, એમાં પણ આજે રવિવારનો દિવસ છે એટલે રવિવારના દિવસે સૌથી વધારે અહીં લોકો આવતા હોય છે. પરંતુ અહીં લોકો વચ્ચે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે ક્યાંક આ ભીડ છે તે કોરોનાને નોતરું આપી રહ્યા હોય તેવા દ્રશ્યો બિલકુલથી લાગી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કોઈ પણ વ્યક્તિને આપ જુઓ મારી આસપાસ તો કોઈએ માસ્ક નથી પહેર્યું, ન તો અહીં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયું છે. જાણે કે શાક માર્કેટની ભીડ હતી કાલુપુર વિસ્તારની, બિલકુલ એવી જ ભીડ અહીં લાલ દરવાજા વિસ્તારમાં જોવા મળી રહી છે. રવિવારનો દિવસ છે એટલે સ્વાભાવિક છે કે રવિવારના દિવસે લોકો બહાર નીકળે, ખરીદી કરે અને તંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારનું સૂચન નથી. જો તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવે અને ખાસ કરીને માસ્ક પહેરવા અંગે સૂચન કરવામાં આવે અને તેની સાથે કેટલી ગંભીરતા છે તે તંત્ર દ્વારા પોતે નક્કી કરવામાં આવે ત્યારે લોકોમાં જાગૃતતા આવશે. પરંતુ હજુ પણ આપ જોઈ શકો છો કે સમાચાર આવતા હોવા છતાં પણ, ઓમિક્રોન વાયરસનો ફફડાટ હોવા છતાં પણ અહીં લોકો સમજતા નથી અને તેની પાછળની જવાબદારી તંત્રની છે. પરંતુ તંત્રએ પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનું સૂચન નથી આપ્યું અને તેને કારણે ખાસ કરીને પોલીસ જે છે તે સુરક્ષા માટે હોય છે. પરંતુ પોલીસની ગાડી અહીં ઊભી છે, છતાં પણ લોકો છે તે બિંદાસ અહીં ફરી રહ્યા છે, માસ્ક નથી લગાવી રહ્યા. અને મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારને સરકાર દ્વારા પોલીસને પણ સૂચન નથી આપવામાં આવ્યું તેને કારણે લોકો છે તે બિંદાસ બની ગયા છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી અને નવા વેરિયન્ટ સામે તંત્ર તરફથી કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી છે. સાંસદે અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોના સામે સાવચેત રહેવા નિર્દેશો આપ્યા છે, પરંતુ સાવચેતીની સલાહ આપવા પહોંચેલા સાંસદ પોતે જ માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા. અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયા અને રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરા માસ્ક વગર જોવા મળ્યા હતા. નેતા અને ઉચ્ચ અધિકારીઓ સામાન્ય જનતાને સુફિયાની સલાહ તો આપતા હોય છે, પરંતુ એ સલાહનું પાલન કેટલું કરતા હોય છે? નવા આવેલા કોરોના વેરિયન્ટને લઈને રાજકોટમાં કડકાઈ વર્તાઈ રહી છે. નવા વેરિયન્ટને લઈને લોકોમાં પણ દહેશત છે. સાંસદ રામભાઈ મોકરિયાએ એરપોર્ટ પરની કામગીરી અંગે પણ સવાલ ઉઠાવ્યા. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે એરપોર્ટ પર યોગ્ય ચકાસણી ન થઈ હોવાની વાત રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ કરી હતી અને જે અંગે રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ સ્પષ્ટતા કરી છે. કેનેડાની જે વાત છે, આ પેસેન્જર્સ ઓલરેડી દિલ્હીમાં એનું ટેસ્ટિંગ પણ થયેલું છે, બધી સંપર્ક કરી રહ્યા છે. એટલે એક વખત ટેસ્ટ થઈને ઇમિગ્રેશન ક્લિયર થયા જ પેસેન્જર જ રાજકોટ આવી રહ્યા છે. એટલે આપણે ફરીથી એમને ઇન્ફેક્શન ના વધે એના માટે ફરીથી જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન અને ગ્રામીણ ટીમ સક્ષમ છે અને એમને ફોલોઅપ પણ કરી રહ્યા છે. હોમગાર્ડ નાગરિક સંરક્ષણ દળ સ્થાપના દિવસની ઉજવણી અમદાવાદના લાલ દરવાજા હોમગાર્ડ મેદાનમાં ઉજવણી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉજવણીમાં ઉપસ્થિત. મેયર કિરીટ પરમાર, સીપી સંજય શ્રીવાસ્તવ હાજર. રાજ્યમાં 48,000 કરતા વધુ જવાનો હોમગાર્ડમાં આપે છે સેવા. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે. લાલ દરવાજામાં હોમગાર્ડ મેદાનમાં હાલ અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મેયર કિરીટ પરમાર, સીપી સંજય શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે. અમદાવાદમાં લાલ દરવાજા હોમગાર્ડ મેદાનમાં ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસને નવા પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ મળતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનું કહેવું છે કે આગામી ચૂંટણીમાં ભાજપ ભૂક્કા બોલાવી જશે, તો ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ ક્યાંય નથી. અને સરકારની સામે લડતના મંડાણ માંડી અને સરકારનો ભૂક્કો બોલાવો. ગલીઓમાં તો ઘણા લોકો અવાજ કરતા હોય છે, અવાજ કરવાથી ફરક નહીં પડે.
2022ની વિધાનસભા ચૂંટણી માટેનો માહોલ હવે જામી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળતાની સાથે જ જગદીશ ઠાકોર એક્શનમાં આવ્યા અને ભાજપ પર વરસ્યા. તેમણે કહ્યું કે ચૂંટણીમાં લોકો ભાજપના મૂળિયા ઉખાડી ફેંકશે. 2022માં સમગ્રતઃ ભારતીય જનતા પાર્ટીની સામે 6.5 કરોડ ગુજરાતીઓનો રોષ છે અને 6.5 કરોડ ગુજરાતીઓને સોનાના નળિયા ભારતીય જનતા પાર્ટી પક્ષ અને સરકાર આપે તો પણ લોકો એને ટેકો આપવાના નથી ને મૂળિયા ઉખાડીને ફેંકી દેવાના. જો કે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારે જગદીશ ઠાકોરના હુંકારનો કંઈક આવી રીતે જવાબ આપ્યો. ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં 182 સીટનું જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક 100% પાર થશે, એટલે કોંગ્રેસ હવે છેલ્લી ઘડીએ કૂદકો મારે તો એનાથી કંઈ એનો ફાયદો થવાનો નથી. ગલીઓમાં તો ઘણા લોકો અવાજ કરતા હોય છે, અવાજ કરવાથી ફરક નહીં પડે, કોંગ્રેસ આખી બદલાઈ ગઈ છે એવો કંઈ ફરક નહીં પડે. જગદીશ ઠાકોરે જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ ઠાકોરને ફરી કોંગ્રેસમાં આવકાર આપવા તૈયાર છે ત્યારે તેમણે આ બાબતનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો. જો કે આ મુદ્દે પણ તેમણે ભાજપ પર આરકતરી રીતે નિશાન તાક્યું. અને ચર્ચા પણ અમે કરીશું. ચર્ચા કર્યા પછી એમની સાથે જે કોઈએ વાતચીત કરી છે એ શું એની સત્યતા છે, એમના તરફથી શું વાત આવે છે, એ બધી ચર્ચા કરીને જે કોઈ નિર્ણયો લેવાના હશે, ગુજરાત લેવલે નિર્ણયો લેવાના હશે એ પણ લઈશું, અને હાઈકમાન્ડ પાસે જે નિર્ણયો લેવડાવવા માટેની અમારે નાની મોટી જે પ્રોસિજર કે વાતચીત કરવી પડે તો એ દિશામાં પણ આગળ વધીશું. ગમે તે કારણો, ભય, બીજા ત્રીજા મુદ્દાઓમાં એમણે કોંગ્રેસ છોડવી પડી અથવા કેટલાક કારણોથી કોંગ્રેસ છોડવી પડી હોય અને ત્યાં ગયા પછી જ્યારે એમનું માન સન્માન ન સચવાતું હોય તો એવા લોકો કોંગ્રેસમાં આવતા હશે તો એનો સહર્ષ અમે સ્વીકાર કરીશું. જગદીશ ઠાકોરે ભાજપ પર પાટીદારોને રીઝવવા મુખ્યમંત્રી બદલ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો. તો સામે ભાજપે કહ્યું કે પક્ષમાં જ્ઞાતિવાદ નથી ચાલતો. મુખ્યમંત્રી પાટીદાર બનાવીને પાટીદારને રાજી કરવાનો પ્રયત્ન કરે છે. ક્યાંક આ સરકાર તમારી છે અને પાટીદાર એટલે ભાજપ એમ એમને જવાબદાર લોકોને બોલવું પડે છે. એ બોલવાનું કારણ, મુખ્યમંત્રી બદલવાનું કારણ એ પાટીદારોને રીઝવવા માટેના ગતકડા છે. જ્ઞાતિવાદ ભાજપની અંદર છે જ નહીં. પાટીદારો કોને સાથ આપશે અને કયો પક્ષ ચૂંટણીમાં જ્ઞાતિવાદને સહારે નથી ઉતરતો એ તો આગામી સમયમાં સ્પષ્ટ થઈ જશે. જો કે એક વાત નક્કી છે કે આ વખતની ચૂંટણી રસપ્રદ બની રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારનો સમય થયો છે વિરામનો. વેલકમ બેક. હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. એ જવાબદારી નિભાવવામાં આવી છે ત્યારે આજે આ રાજ્યમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવવા નથી પડ્યા. તેનું કારણ બી ગુજરાત પોલીસ અને રાજ્યના હોમગાર્ડ્સના જે ટીમ છે જેને રાત દિવસ કામ કર્યું છે. અને એ કામ કરતા કરતા આપ વિચારો કે અનેક લોકો એવા હશે, અહીં બેસેલા અનેક લોકો એવા હશે કે પોતાની ટીમનો સભ્ય એને ગુમાવ્યો હશે. આ રાજ્યના સામાન્ય નાગરિકની ચિંતા કરતા અહીં બેસેલા પરિવારજનોના જે આધાર હતા, એમના પરિવારનું જે સપનું હતું, એ તમામ લોકો એને ગુમાવ્યા છે. આ વિચારો, 46 થી વધારે લોકો હોમગાર્ડમાં જેમને કોરોનાના કારણે મૃત્યુ પામેલા છે, એમના પરિવાર માટે ખાસ કરીને વ્યવસ્થાઓ જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી એ તો ઠીક છે, તો જવાબદારી છે ને રાજ્ય સરકાર કરશે, પરંતુ હું આજે હોમગાર્ડ્સના સૌ પરિવારજનોને વિનંતી કરવા આવ્યો છું કે આ 46 પરિવાર જે જિલ્લામાં રહેતા હોય, જે પ્લાટૂનની અંદર આ 46 પરિવારના લોકો જે જગ્યા પર જવાબદારી નિભાવતા હતા, એ સૌ પ્લાટૂનની જવાબદારી છે કે આપણે આપણા પરિવારના સભ્યને ગુમાવેલો છે. એની માત્ર 2-4 મહિના કાર્યક્રમ પૂરતું પ્રમાણપત્ર આપવું, સન્માનપત્ર આપવું, એટલું જ નહીં, ભવિષ્યની અંદર આપણી વચ્ચેથી કામ કરતા વ્યક્તિને આપણે ગુમાવેલા છે, એના પરિવારની ચિંતા કરતા આપણે લોકોએ વ્યવસ્થા આવનારા સમયમાં ઊભી કરવાનું છે. એનો પરિવાર એ આપણો પરિવાર સમજીને આવનારા વર્ષોની અંદર આપણે એમના પરિવારને કયા પ્રકારે
આણંદ જિલ્લાના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ તેમજ તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે। અજરુપુરા ગામની યુવતી જે હાલ અમેરિકામાં રહે છે તેણે મહિલા પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। મહિલા પ્રમુખનો પુત્ર વારંવાર યુવતીને બ્લેકમેલ કરી અને રૂપિયા પડાવતો હોવાની ફરિયાદ કરી છે। પંચાયતના મહિલા પ્રમુખે યુવતી પાસેથી 33 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ યુવતીના પિતાએ નોંધાવી છે। અંજનાબેન બાલકૃષ્ણ પટેલના છોકરા વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં મારી બેનને બ્લેકમેલિંગ, પહેલાં એમના પ્રેમ સંબંધ હતા, પછી એ ના થતાં મારી બેન અમેરિકા ગતી રહી, ત્યાર પછી એણે બ્લેકમેલિંગ ચાલુ કરવાનું કર્યું, તેની પાસેથી પૈસા મંગાવવાનું કર્યું અને કુલ 33 લાખ રૂપિયા ત્યાંથી ડોલરમાં મા બેને મોકલાવેલા છે। અને ત્યાર પછી અમને ઘરે મારી નાખવાની ધમકી, હું લંડનથી આવ્યો પછી એ જ રાતે મારા ઘરે આવી ગયેલા અને ધમકીઓ આપી। આ બાબતે આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમના એમના જે દીકરીના પિતા છે એને ફરિયાદ દાખલ કરાવેલી છે અને એને એવું જણાવેલું છે કે મારે બ્લેકમેલિંગ કરીને પૈસા લીધા છે। આ ગુનામાં હાલે તપાસ ચાલુ છે અને પૂરતા પુરાવા મળ્યા બાદ જ આરોપી સંચાલક રાહુલ ભાલિયા સહિત 15 લોકો પકડાયા। દારૂ મહેફિલ માણતા 14 લોકો અમરેલીના રહેવાસી, દારૂની વ્યવસ્થા કરનાર આરોપી હજુ પણ ફરાર। વલસાડ જિલ્લાના વાપીચા રસ્તા પાસેના ચા નાસ્તાની દુકાન પર જૂની અદાવત રાખી યુવકની ક્રૂર હત્યા કરાઈ, જ્યાં અજાણ્યા લોકોએ સલમાન નામના યુવક ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી ફરાર થયા હતા। ઘટનાની જાણ વાપી જીઆઈડીસી પોલીસને થતા તેમણે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડી અને આગળની તપાસ હાથ ધરી હતી, પરંતુ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નિપજ્યું છે। થોડા દિવસ પહેલા બંનેના પરિવાર વચ્ચે મહિલાઓને લઈને તૂતુ મેમે થતા સલમાન અને હુમલાખોર વચ્ચે ઝઘડો થયા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી છે। હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અંબાજીમાં અંબિકા ભોજનાલયમાંથી બાઇક ઉઠાંતરની ઘટના સામે આવી, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે તેમ દિન દહાડે તસ્કરો બાઇકની ઉઠાંતરી કરી રહ્યા છે। ભોજનાલયમાં જમવા આવેલા વ્યક્તિની બાઇક તસ્કરો ઉઠાવી જતા સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવાસ યોજનાના મધ્યમ વર્ગની 30થી વધુ મહિલાઓ સાથે સસ્તા અનાજની દુકાન ધારકો દ્વારા ઠગાઈ કરવામાં આવી, આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જ મહિલા પોલીસે 6 મહિના કાઢી નાખ્યા છે, પરંતુ હજી સુધી આરોપીની ધરપકડ નથી થઈ। અમદાવાદના ઈસનપુરમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપી 30થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી આચરી બીપીએલ કાર્ડ કઢાવી આપી પહેલા મહિલાઓને વિશ્વાસમાં લીધી અને બાદમાં આવાસ અપાવવાની લાલચ આપી 70-70 હજાર રૂપિયા પડાવ્યા। ફરિયાદ પ્રમાણે નિશાબેન શાહ તેમની પુત્રી હેલીબેન સસ્તા અનાજની દુકાન ધરાવે છે, જેમણે 30 જેટલી મહિલાઓ પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા છે। અમને એવું કીધું હતું કે 3.5 લાખનો મકાન છે, 2,66,000 સબસિડી ભરવાની મળશે અને તમારે 300 રૂપિયાનો હપ્તો આવશે અને 70 હજાર રૂપિયા રોકડા તમારા ભરવામાં આવશે। શું અમે એવું કરીને અમે પૈસા ભર્યા અને પછી ધીરે ધીરે કહ્યું કે પહેલી આપણે તમારે બીપીએલ કાર્ડ બનાવશે કે 2 રૂપિયા કિલાળો અનાજ મળશે તમને, મેં કે સારું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાઓને લાલચ આપનાર નિશાબેન શાહનું કોરોનાથી મોત થયું છે, જો કે નિશાબેનના મોત બાદ તેમના પુત્રએ પણ રૂપિયા પડાવવાની કોશિશ કરી હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો। 15-20 દિવસ થયા નિશાબેન મરી અને એના છોકરાનો ફોન આવ્યો લાલુનો કે ગુલાબબેન તમારે કેટલા પૈસા ભરોડા, મેં કે મારા 70 હજાર ભરોડા, તો કે બીજા તમારે ભરવાના છે કેટલા, તો મેં કે હું ભરી દઈશ, કેટલા ભરવાના, તો કે તમારે 50 હજાર ભરવાના, તમને પોઝિશન આપી દઈએ શું, તો મેં કે ભાઈ મારે 50 હજાર છે નહીં મારા જોડે અને મારા પૈસા તું પાછા આપી દે। એને પોતે 70 હજાર રૂપિયા પોતાના મકાન માટે આપેલા અને 70 હજાર રૂપિયા જે છે એ પોતે આના બીપીએલ કાર્ડ કઢાવવા માટે આપેલા। આવી રીતે આવા બીજા અન્ય પણ 24 ભોગ બનનાર છે, જેને પોતે અલગ અલગ મકાન માટે આ રીતે પૈસા જે છે જે આરોપીને આપેલા છે અને આ આરોપી છે એ પછી મકાન પણ આપેલ નથી અને પૈસા પણ પરત આપેલ નથી।
અને આમ કુલ 48 લાખ રૂપિયાનું જે છે છેતરપિંડી આ આરોપીએ કરેલી છે। ફરિયાદીએ આરોપ લગાવે છે કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે, જો કે પોલીસે આ આરોપો નકાર્યા છે અને દાવો કર્યો છે કે આરોપી હેલીમેનને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે। હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના દાણી લીમડામાં બિલ્ડરની ઓફિસમાં જઈ અને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનાર આરોપીને પોલીસે દબોચી લીધો છે। આરોપીએ બિલ્ડરને મારી નાખવાની ધમકી આપી હતી, એટલું જ નહીં પોલીસ માટે પણ અપશબ્દો કહ્યા હતા। પોલીસની પકડમાં ઉભેલો આ છે અઝીઝ ઉર રહેમાન ઉર્ફે મામુ ઉર્ફે બાપુ સૈયદ। પોતાને સ્વઘોષિત ગેંગસ્ટર ગણાવનાર અઝીઝે દાણી લીમડામાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરનાર બિલ્ડરની ભારત ટ્રેડર્સની ઓફિસમાં ઘૂસી અને ખોફ જમાવવાનો પ્રયાસ કર્યો। 10 લાખની ખંડણી માંગી અને ન આપે તો પરિવાર સહિત મારી નાખવાની ધમકી આપી। આ સાથે જ આરોપીએ એવી પણ માંગણી કરી કે ઇમરાન રેસિડેન્સીની સ્કીમમાં વીજળી માટે પોતે જ ચોરીનું કનેક્શન નખાવે, એ નહીં લે તો તેને ભોગવવું પડશે। ફરિયાદ બાદ પોલીસે તેને પકડીને જેલ હવાલે કર્યો છે। તેના વિરુદ્ધ શહેરમાં 7 ગુના નોંધાયેલા છે। પાલડી ખાતે પણ 2 જેટલા ગુના નોંધાયેલા છે, આમ ટોટલ 7 ગુના નોંધાયા છે, જેની અંદર એ અગાઉ પાસા પણ એમને જે આરોપી છે જેને થયેલી છે, એટલે એનો ગુનાઇત ઇતિહાસ ઘણો જ ગંભીર અને હેબિચ્યુઅલ ગુના કરવાની ટેવ વાળો છે। ગેંગસ્ટર બનીને શહેરમાં ઉત્પાત મચાવનાર મનસુબા રાખનાર અઝીઝ હાલ જેલના સળિયા ગણી રહ્યો છે અને તેને આકરી સજા થાય તે માટે કાર્યવાહી શરૂ કરાઈ છે। ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ઘરે ઘરે સર્જાતી ઉંદરની સમસ્યાથી છુટકારો અપાવવા માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક ઇનોવેશન કર્યું છે। ભરત પરમારે આ મશીનમાં સાપની 300 પ્રકારની ફ્રીક્વન્સી ઉમેરી છે અને જે ફ્રીક્વન્સીથી માણસો પર કોઈ અસર નથી થતી, પરંતુ ઉંદર એ જગ્યાએથી પલાયન કરી દે છે। આ મશીન ફિટ કરવામાં આવે એટલી જગ્યાના આસપાસના વિસ્તારમાં ઉંદર બચ્ચાને જન્મ પણ નથી આપતા અને જેથી મહદઅંશે ઉંદરની સમસ્યાનું નિરાકરણ આવી જાય છે। એક સર્વે પ્રમાણે વિશ્વમાં 80% આગ લાગવા પાછળ ઉંદર દ્વારા કરાયેલા વાયર કપાયાની જવાબદાર ઠેરવવામાં આવી છે, જેમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોય છે। જીટીયુના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલું આ મશીન આગામી સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે। વિદ્યાર્થી ભરત પરમારે કહ્યું કે હાલ આ મશીનને વિવિધ સ્થળો ઉપર ફિટ પણ કરવામાં આવ્યું છે અને જેને સફળ પ્રતિસાદ પણ મળી રહ્યો છે। આ એક એવું મશીન છે જેમાંથી અલગ અલગ 300 પ્રકારની ફ્રીક્વન્સી નીકળે છે અને એનાથી ઉંદર ભાગી જાય છે। જનરલી અમારા રિસર્ચ પ્રમાણે વિશ્વની અંદર 80% આગ લાગવાના જે બનાવ બને છે, રિસેન્ટલી હમણાં સુરતમાં આગ લાગી હતી, છોકરા બળી ગયા હતા, અમદાવાદમાં હોસ્પિટલમાં આગ લાગી હતી કોવિડ દરમિયાન, દિલ્હીમાં બધે જે આગ લાગે છે એ ઉંદરો વાયર કતરી નાખે છે અને એના લીધે શોર્ટ સર્કિટ થાય છે અને એટલે આગ લાગે છે। તો આ પ્રશ્નનું સોલ્યુશન કરવા અમે રિસર્ચ કર્યું અને આ મશીન ડેવલપ કર્યું અને અમે મોર દેન ઘણા બધા મશીન ઇન્સ્ટોલ કરેલા છે અને સક્સેસફુલ રિઝલ્ટ મશીન। સુરતમાં 3 દિવસીય યાન એક્સપો 2021ના પ્રદર્શનનું આયોજન કરાયું। સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ પ્રદર્શનને કેન્દ્રીય રાજ્ય કાપડ મંત્રી દર્શના જરદોશ દ્વારા ખુલ્લું મુકાયું છે। 3 દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના પ્રયાસથી લઈને વિવિધ 16 પ્રકારના યાન બનાવવામાં આવ્યા છે। કેળા અને બકાયના રેસામાંથી બનાવવામાં આવેલું ફાઈબર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ ઉપરાંત ટેન્સેલ લોકલ યાન બનાવવા માટે, તે ઉપરાંત બનાના યાન, બાંબુ યાન, પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવવામાં આવેલું 100% રિસાયકલ પોલિસ્ટર યાન, એન્ટી માઇક્રોબિયલ યાન, તે ઉપરાંત વિસ્ક્રોસ ફિલામેન્ટ યાન, નાયલોન રિસાયકલ યાન સહિત અનેક નેચરલ યાન પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે। સમાચારમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ માટે વ્યવસ્થા ઊભી